વધુ વિડીયો જોવા માટે પ્રો મૂવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ત્યાર પછી બેલ આઇકોન પર ક્લિક કરો. દબાવો ઘંટડી. શું થયું બેટા? મમ્મી, પર્વના હાથ અને કપડા પર ડાઘ પડ્યા છે, એટલે બસ આ કપડું લેવા આવી હતી. ફોરમ? મેં ભગવાન પાસે હંમેશા તારા જેવી દીકરી માંગી હતી, અને જો ભગવાને મને તને આપી દીધી. મમ્મી, હું હંમેશા અહીંયા જ રહેવાની છું તમારી સાથે, પણ પછી મમ્મી બનીને રહેજો, સાસુમાં ના બનતા. અરે ગાંડી, હું નસીબદાર છું કે હવે તું અને પર્વ બંને મારી સાથે રહેવાના. મમ્મી, કાલે મારી મમ્મીનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? પર્વની તબિયત પૂછતા હતા. તે કીધું નહીં કાલ તારો હાથ પકડે તો? મેને એ જ કહ્યું, તો એણે કહ્યું હવે હાથ પકડ્યો જ છે તો છોડે નહીં. તારો હાથ કોણ છોડે બેટા? મમ્મી, તમને યાદ છે શું કાલે મેં છોડીને જવાની વાત કરી તો પર્વય મારો હાથ પકડી લીધો? હા, અને મેં એવું કીધું ને કે તું હવે ક્યાંય નથી જવાની, તેણે તારો હાથ ઢીલો મૂકી દીધો. એક્ઝેક્ટલી, મેં પણ એ જ માંગ કરી કે આપણે ગમે એટલી પ્રેમની વાતો કરીએ ને એને કોઈ જ ફરક નથી પડતો. તો હવે શું કરીશું? હા, અરે શું કરવાનું છે? હે ભગવાન, પર્વ, આ ઢોળાયું તો તને ઠંડુ ના લાગ્યું? ઓ હા, હું તો ભૂલી જ ગઈ કે બહાર શિયાળામાં તું પાણીમાં પગ પલાળીને બેસતો હતો. તારું ધ્યાન એ પાણીના અવાજમાં હતું, અને મારું તારામાં. સાંભળ ને, કેટલો સુંદર અવાજ છે નહીં! જાણે આ નદી આપણને જોઈને ગાઈ રહી હોય. તું પગ અંદર લેતો કેમ? શું કેમ, કઈ કરડી જશે તો? અરે આ નદીના પ્રવાહમાં કઈ ના હોય. ના તો પણ, પણવણ ના કરી હોય તો અહીંયા આવીને બેસી જાય. ના, મારે નથી આવું. સાચું કહું છું, બહુ મજા આવશે. જો ના, જો કેટલું ઠંડુ પાણી છે. ભલે હોય, મારે નથી આવું. જો હું તને માછલી બતાવું, અહીંયા આવજો. અહીંયા? મારે માછલી નથી જોવી, મને ડર લાગે છે. એમાં શું ડરવાનું? એવું હોય તો એક કામ કર, મારો હાથ પકડીને બેસી જા. રશ્મિ, મેં તને કીધું તું ને પહેલા, બહુ બીવે છે તું, લાકડું હતું. અચ્છા, હું ડરું છું, તું મને ડરાવે છે, અને હવે ફરી ડરાવીશ ને તો? તો શું? તો હું અહીંયાથી શું જતી રહીશ?
હા પણ હું તને ક્યાંય નહીં જવા દઉં. પર્વ, તારી આવી જ વાતો મને તારી સાથે રહેવા મજબૂર કરે છે. એટલે તું મજબૂરીમાં પ્રેમ કરે છે એમ ને? કઈ નહીં, તું ગાંડો છે, તને કઈ ભાનવાન છે? ગાડી મજાક કરું છું. આને મજાક કહેવાય? ઉભો રે તું. અરે લે 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 બસ ટાઈમ્સ અપ. ઓકે હા, પરમ, તને ખબર છે આ નદી સાગરને જઈને મળે? એ તો બધાને ખબર હોય, એમાં શું નવું? હું નદી વિશે વાત કરું ને તો મને તું યાદ આવે છે. અચ્છા, એટલે હવે તું એમ કહીશ કે તું સાગર છે ને હું નદી, અને તને મળવા માટે જ મારું અસ્તિત્વ છે, હે ને? આ બહુ જૂનું થઈ ગયું છે, કંઈક નવું બોલ. ના, હું સાગર નથી, હું તો કિનારો છું. તું સતત મને ઘડતી રહે છે, ક્યારેક બે કાંઠે વહીને મને તારા પ્રેમમાં ડૂબાડે પણ છે. મને અને મારા મનને સતત કિનારાની જેમ જ આબાદ રાખે છે. ક્યારેક નદી સુકાઈ પણ જાય ત્યારે? ત્યારે કિનારો એને છોડીને જતો થોડી રહે, એ તો રાહ જોવે એ ક્યારે નદી ફરી આવે, એને પલાડે, આબાદ કરે. એટલે જ સાગર નથી, સાગર તો પોતાની મસ્તીમાં જ રહે, એને નદીની જરૂર નથી. પણ કિનારો, કિનારો તો નદી વગર અધૂરો છે. નદીનું અસ્તિત્વ પણ ક્યાં કિનારા વગર શક્ય છે? ભલે ને એની નિયતિ સાગરને મળવાની હોય, પણ એ ચાલે છે તો કિનારાની સાથે જ ને. કિનારાને આબાદ રાખવું એ જ એનું કામ છે. શું કિનારો ને નદી હંમેશા એમ સમાંતર જ ચાલતા હશે? પર્વ, થોડા દૂર સુધી ચાલીને તું મને છોડી નહીં દે ને? શું કિનારો નદીને છોડીને ચાલ્યો જાય? ના, આપણું અસ્તિત્વ જ એકબીજાના લીધે છે. એટલે જ તું નદી અને હું કિનારો. ચૂપ, હવે અંદર લઈ લે પગ. ના, નહીં લઉં. જા અંદર લઈ લે. નહીં લઉં. ઉભો રે. નહીં લે. ના, નહીં લઉં. નહીં લે, અંદર લઈ લે. અંદર લે પણ. ઓકે ઓકે ઓકે. આજે
આજે હું એ જ કિનારાને શોધી રહી છું જેણે મને કીધું તું કિનારો ત્યાં જ હોય છે. આજે એક નદી કિનારાને મળવા તરસે છે. શું મને મળવા નહીં આવે? શું મારો સહારો નહીં બને? મારી સાથે સમાંતર નહીં ચાલે? મને વિશ્વાસ છે કે આટલે દૂર સુધી ચાલીને તું મને નહીં છોડે. પર્વ પર્વ